નમસ્કાર દોસ્તો તેજ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે વાત કરીએ શ્રી નકલમધામ તોરણિયાનો ઇતિહાસ આદિ અનાદિથી ચાલ્યો આવતો સનાતન ધર્મ અને સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખવા આ દેશમાં ઋષિમુનિઓ તથા દેશના ભજનાંદી સંતોએ રામસાગરના રણકારે ભાવથી પરમાત્માનું ભજન કીર્તન કરી સદાવ્રતને જીવનમાં અપનાવી સનાતન ધર્મની જ્યોતને જળતી રાખી છે એમ કહેવાય છે કે જ્યાં સંત પુરુષના પાવન પગલાં પડે ત્યાં નાનું એવું ગામ હોય તો પણ મોટું તીર્થધામ બની જતું હોય છે આજ એવા જ એક તીર્થધામની વાત અને એવા જ એક તીર્થધામનો ઇતિહાસ રજૂ કરવો છે એ ધામ બીજું કોઈ નહીં પણ ગુજરાત રાજ્યની ગુજરાત રાજ્યમાં એ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાંય જેનું હૃદય કહી એવા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ તોરણિયા ધામની વાત તો જે તોરણિયા નાનું એવું ગામ હતું એ આજે આખા વિશ્વના નકશામાં તોરણિયા ધામ તરીકે પ્રખ્યાત બન્યું છે ધન્ય ધરતી સોરઠ તણી ધન્ય તોરણિયા ધામ જ્યાં નકલંગ ધણી બિરાજતા બાબા રામદેવજીના જોઈએ તોરણિયા ધામનો ઇતિહાસ તોરણિયા ધામની પૂર્વ ભૂમિકામાં જોઈએ તો નાનું તોરણિયા ગામ એ ગામના ભાવિક ભક્તજનો ઉપર વિશ્વવંદનીય સંત પરમ પૂજ્ય સેવાદાસ બાપુનો મોટો ભાવ હતો પરબની જગ્યાએથી અવારનવાર સેવાદાસ બાપા તોરણિયા આવે અને તોરણિયામાં પૂજ્ય સેવાદાસ બાપુના પટ શિષ્ય જેને કહેવાય એવા સેવક દરબાર શ્રી ગગુભા દીપસિંહ જાડેજાને આંગણે ભજન કીર્તન થાય અને જ્યાં ભજન કીર્તન થાય એ ગામ સંતોને બહુ આલુઓ લાગે આવું જ આ તોરણિયા ગામમાં થયું સેવાદાસ બાપાના હૃદયમાં તોરણિયા ગામ વસી ગયું હતું એટલે બાપા અવારનવાર તોરણિયા પધારતા એમાં એક પ્રસંગ એવો બન્યો કે એક દિવસ પૂજ્ય સેવાદાસ બાપા અને દરબાર રણજીતસિંહ તોરણિયા ગામના પાદરમાં આવ્યા ભગવાન સદાશિવ ધારેશ્વર દાદાના દર્શન કરવા ગયા સ્વયંભૂ પ્રગટ થયેલા ધારેશ્વરના દર્શન કરતાં પૂજ્ય સેવાદાસ બાપાથી બોલાઈ ગયું દરબાર આ ચેતન જગ્યા છે એક દિવસ આ જગ્યામાં વિશ્વનો માનવ મહેરામણ દસ દર્શન કરવા આવશે અને સદાવ્રતના ભંડાર અખંડ ચાલશે આટલી વાત જ્યાં રણજીતસિંહ બાપુએ સાંભળી ત્યાં તો આનંદમાં આવી ગયા કારણ કે પૂજ્ય સેવાદાસ બાપાના ભજનમાં દરબારને અગા શ્રદ્ધા હતી એમને નક્કી થઈ ગયું કે પૂજ્ય સેવાદાસ બાપા બોલ્યા આટલી થઈને જ રહેશે પછી દરબારે કહ્યું કે બાપુ આ જગ્યામાં આરતી માટે પૂજારીની જરૂર છે પૂજ્ય બાપાની નજર એમની ભેરો આવેલ સૌજી ભગત ઉપર પડીને કહ્યું કે દરબાર આ તમારા મંદિરનો પૂજારી જે આ મંદિરની પૂજા આરતી કરશે તમે એનું ધ્યાન રાખજો અને દરબાર રણજીતસિંહે પૂજ્ય બાપાની આજ્ઞા માથે ચડાવી કહેવાય છે કે સંતો મહાપુરુષોના વચન ક્યારેય મિથ્યા થતા નથી એમાં એક દિવસ પૂજ્ય સેવાદાસ બાપાએ દરબાર રણજીસિંહને પરબની જગ્યામાં બોલાવી પરબની જગ્યાના નાના બાલયોગી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને વિદ્યા અભ્યાસ માટે તોરણિયા લઈ જવાની વાત કરી અને પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને બાલ્યાવસ્થામાં તોરણિયા લઈ આવ્યા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ તોરણિયામાં ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો પૂજ્ય સેવાદાસ બાપાના શબ્દોને સાચા ઠેરવવા યોગાનો યોગ પ્રસંગ એવો બન્યો કે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાના ગુરુદેવ કરશનદાસ બાપા તોરણિયા પધારે ગુરુદેવના આશીર્વાદ લઈ ભગીરથ કાર્યના મંડાણ કર્યા પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાએ તોરણીયા ગામના આગેવાન ભાવિક ભક્તોને અને દરબાર રણજીતસિંહને બોલાવી અને વાત કરી કે અમારે દાદાગુરુ સેવાદાસ બાપાનો આશ્રમ બનાવવો છે આપના ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના પાંચાળ માણસોનો સાથ સહકાર જોઈએ ભગવાન ધારેશ્વર દાદાની આ પાવન જગ્યાનો વિકાસ કરવો છે આશ્રમ બનાવી દુખીઓ માટે સદાવ્રત ચાલુ કરવું છે બધાએ આ વાત સ્વીકારી લીધી પહેલું જ કામ પૂછે રાજેન્દ્રદાસ બાપાએ ધારેશ્વર દાદાનું શિખર વધ શિવલિંગ સાથેનું મંદિર બનાવ્યું રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર ગુરુદત્ત ભગવાનનું ભવ્ય મંદિર મહામાયા અન્નપૂર્ણાજીનું તથા શીતળાજિયા માતાનું મંદિર સંતોષી માતાનું અને ગણપતિ બાપા તથા હનુમાનજીનું મંદિર બનાવ્યું પૂજ્ય દાદા ગુરુ સેવાદાસ બાપાની ચરણ પાદુકા પધરાવી અને દેવોની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવો ધારેશ્વર ધીંગ ધીંગો ધણીજ્યા રાજી રામદેવ પીર ગેબી ગુરુદત્ત બિરાજતા મહામાયાના મંદિર માં સંતોષીને શીતલા આપતા અન્નપૂર્ણા આય જ્યાં બજરંગી બાપો બિરાજતા શોભે સુંધાળો સુખદાય પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ ભાવિક ભક્તોને પહેલો જ પરચો થયો મૂર્તિ પ્રતિષ્ઠા વખતે રામદેવજી મહારાજની મૂર્તિને નિજ મંદિરમાં જવા માટે અડચણ આડી આવતી હતી તરત જ રાજેન્દ્ર બાપાએ રામદેવજી મહારાજને વિનંતી કરી કે સેવકગણને હુકમ કર્યોને તુરત જ મૂર્તિ નિજ મંદિરમાં પ્રવેશ કરે છે આ જગ્યાના અખંડ ધોણાની ચેતન ભભૂતનો ચાંદલો કરવાથી રોગી માણસને રોગમાંથી મુક્તિ મળી છે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપાને ગુરુ સેવાદાસ ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને રામદેવજી મહારાજનું નામનું સ્મરણ કરી પૂજ્ય બાપા ધર્મનું કોઈ પણ કાર્યનો આરંભ કરે છે એમાં સંપૂર્ણ રામદેવજી બાબાની કૃપા ઉતરે છે આમ જ્યારે તોરણીયા ધામમાં પૂજ્ય રામદેવજી રાજેન્દ્રદાસ બાપા મહંત તરીકે બિરાઈ જશે ત્યારથી આ પવિત્ર ત્વરણીય ધામ આખા વિશ્વનું જગતવ્યાપી ધામ બન્યું છે આ પવિત્ર આશ્રમમાં પૂજ્ય રાજેન્દ્ર બાપાના સાનિધ્યમાં વર્ષની બાર બીજ શુદ્ધ બીજ ઉજવવામાં આવે છે ગુજરાતના ખૂણેથી ભજની કલાકારો તેમજ ભજનના નંદી સંતો પૂજ્ય બાપાના સાનિધ્યમાં ધર્મની ધજાની જે નકલંગ ધણીના નેજાની શાન વધારવા પૂજ્ય રાજેન્દ્ર બાપાના સાનિધ્યમાં મળે છે આવી જ ઐતિહાસિક વાતો સત્ય ઘટનાઓ સાંભળવા માટે તે જ ડિજિટલ એજ્યુકેશનને શેર ને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર